નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સૌનું સ્વાગત છે. હું પરડવા હેતલ આજે તમને ધોરણ 7 વિષય ગણિત ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીશું સ્વાધ્યાય 5.1. બરાબર, શાળાની એપમાંથી તમે થિયરી તો ભણી જ ગયા છો, બરાબર છે. અને સામાન્ય બાબતો કોટિકોણ, કાટકોણ, ત્રિકોણ, આવું બધું તમે આવડે છે, આગલા ધોરણમાં પણ ભણી ગયા છો અને થિયરીમાં પણ તમે જોઈ ચૂક્યા છો, ભણી ચૂક્યા છો. હવે આપણે દાખલા નંબર 1 જોઈએ કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. કોટિકોણ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે 90 અંશમાંથી એને બાદ કરો એટલે કોટિકોણ મળી જાય. તમને જે ખૂણાનું માપ આપ્યું છે એને 90 અંશમાંથી બાદ કરીએ અને તમને ખૂણાનું કોટિકોણ મળી જાય, બરાબર છે. સૌપ્રથમ પહેલો ખૂણો જોઈએ. પહેલા ખૂણાનું માપ આપ્યું છે 20 અંશ, તો એવું દર્શાવી શકાય કોટિકોણ બરાબર 90 અંશ માઇનસ 20 અંશ, બરાબર. 90 માંથી 20 જાય તો 70 અંશ. બીજો દાખલો જોઈએ, 63 અંશ આપ્યો છે, તો કોટિકોણ નું માપ જોઈએ. કોટિકોણ બરાબર 90 અંશ માઇનસ 63 અંશ, 90 માંથી 63 બાદ કરી એટલે મળે આપણે 27 અંશ. તો કોટિકોણ નું માપ કેવું થશે? 27 અંશ. આ બંને નો સરવાળો કરો એટલે 90 અંશ તમને મળી જાય છે. ત્રીજું જોઈએ, 57 અંશ આપેલું છે, એનો કોટિકોણ જોઈએ. કોટિકોણ બરાબર 90 અંશ માઇનસ 57 અંશ, 90 માંથી 57 બાદ કરીએ એટલે મળશે 33 અંશ, બરાબર છે. તો કોટિકોણ નું માપ કેટલું આવ્યું? 33 અંશ. હવે જોઈએ આપણે દાખલા નંબર 2, બરાબર છે, કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. બરાબર, ત્રણ તમને ખૂણા આપેલા છે એના પૂરક કોણ શોધવાના છે. આપણે એક વિડીયોમાં ભણી ચૂક્યા છીએ કે પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય, બરાબર, તો એને પૂરક કોણ કહેવાય બંને ખૂણાને. તો હવે આપણે એક ખૂણાનું માપ આપ્યું છે તો 180 માંથી ખૂણાનું બાદ કરીએ એટલે આપણે જે ખૂણો આપ્યો છે, માનો કે પેલો 105 અંશ આપ્યો છે, તો 105 અંશ નો પૂરક કોણ તમને મળી જશે. ચાલો મેળવીએ પૂરક કોણ. પૂરક કોણ કોનો? તો કે 105 અંશ નો પૂરક કોણ બરાબર 180 અંશ માઇનસ 105 અંશ. કોટિકોણ માં કર્યું એમ જ, પરંતુ કોટિકોણ માં 90 અંશ માંથી બાદ કરીએ, પૂરક કોણ માં 180 માંથી બાદ કરીએ, બરાબર છે. 180 માઇનસ 105 અંશ એટલે જવાબ આવશે 75 અંશ. તો આપણો પૂરક કોણ 105 અંશ નો પૂરક કોણ કોણ થશે? કયો થશે? 75 અંશ થશે. બીજો દાખલા જોઈએ, 87 અંશ, તો એનો પૂરક કોણ જોઈએ. 87 અંશ નો પૂરક કોણ બરાબર 180 અંશ માઇનસ 87 અંશ. 180 માંથી 87 બાદ કરે એટલે મળે આપણે 93 અંશ, બરાબર છે. તો એવું કહી શકાય કે 87 અંશ ના માપ ના ખૂણાનો પૂરક કોણ 93 અંશ થશે. ત્રીજો દાખલો જોઈએ, 154 અંશ, તો એનો પૂરક કોણ જોઈએ. પૂરક કોણ બરાબર 180 અંશ માઇનસ 154 અંશ, બરાબર છે. 180 માંથી 54 બાદ કરીએ એટલે થશે 26 અંશ. તો એવું કહી શકાય કે 154 અંશના માપમાં પૂરક કોણ 26 અંશ થશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરવાની છે, બરાબર છે. અહીંયા તમને 6 દાખલા આપેલા છે, એમાંથી અમુક જોડ કોટિકોણની છે અને અમુક જોડ પૂરક કોણની છે. તો કેવી રીતે નક્કી થશે? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય ત્યાં છે કોટિકોણની જોડ થશે, અને જેના જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય એ પૂરક કોણની જોડ થશે, બરાબર છે. તો ચાલો સરવાળો કરીને જોઈ લઈએ કઈ જોડ કેવી થશે. પહેલા બે ખૂણા લઈએ, 65 અંશ પ્લસ 115 અંશ. અહીંયા 115 આવી ગયા એટલે સમજી જ લેવાનું છે કે 90 અંશથી વધી ગયા છે એટલે પૂરક કોણની જોડ હશે. 65 પ્લસ 115 કરશો એટલે 180 અંશ આવી જશે. તો આપેલ જોડ કેવી થશે? પૂરક કોણની જોડ થશે, બરાબર છે. એવી જ રીતે બીજો દાખલો જોઈએ, 63 અંશ પ્લસ 27 અંશ, બંનેનો સરવાળો કરી લઈએ. 63 અંશ પ્લસ 27 અંશ થશે 90 અંશ, બરાબર છે. તો 90 અંશ એટલે કયું થશે? કોટિકોણ. તો એવું લખી શકાય કે આપેલ જોડ
કોણની છોડ થશે. બરાબર છે. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ, 112 અંશ ને 68 અંશ. તો 112 પ્લસ 68 અંશ એટલે જવાબ આવશે 180 અંશ. બરાબર છે. તો આપેલ જોડ કઈ થશે? પૂરક કોણની. તો લખી શકાય આપેલ જોડ પૂરક કોણની જોડ થશે. ત્યાર પછી જોઈએ 130 અંશ 150 અંશ. 130 પ્લસ 50 અંશ એટલે થશે 180 અંશ. બરાબર. તો આપેલ જોડ પૂરક કોણની જોડ થશે. બરાબર છે. ત્યાર પછી જોઈએ 45 અંશ 45 અંશ. 45 પ્લસ 45 એટલે 90 થશે. બરાબર છે. એટલે જવાબ આવશે 90 અંશ. તો કઈ જોડ થશે? કોટિકોણની. તો લખી શકાય આપેલ જોડ કોટિકોણની જોડ થશે. ત્યાર પછી જોઈએ 80 અંશ પ્લસ 10 અંશ. 80 પ્લસ 10 એટલે 90 થશે એટલે 90 અંશ. તો કહી શકાય આપેલ જોડ કોટિકોણની જોડ થશે. બરાબર છે. હવે તમને ખ્યાલ આવી જાય કે કઈ જોડ કોટિકોણની કઈ જોડ પૂરક કોણની. સરવાળો કરી લો, જેનું 90 આવે એ કોટિકોણ ને 180 આવે એ પૂરક કોણ. બરાબર છે. આના સિવાયના તમને પ્રેક્ટિસ માટે થોડા દાખલામાં આપવામાં આવશે, તમારે જાતે રફ બુકમાં કરવાના રહેશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો જ હોય. બરાબર છે. તો સૌપ્રથમ તો આપણે ખૂણો ધારવો પડે, બરાબર, કોટિકોણ મેળવવા માટે. બરાબર છે. અને આપણે ખ્યાલ છે કોટિકોણ ખૂણો ક્યારે મળે? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય. તો આપણે ધારીએ કે ધારો કે આવા ખૂણાનું માપ x અંશ છે. બરાબર છે. હવે x અંશનો ખૂણો લ્યો, બરાબર, એના કોટિકોણનું માપ કેમ મળે? x અંશ કેમ કે આપણે ખબર જ નથી, તો એનું પણ માપ કેમ થશે? x અંશ જ થશે. બરાબર. હવે આપણે ખ્યાલ છે કે કોટિકોણો ના બંને ખૂણાનું માપનો સરવાળો 90 અંશ થતો હોય તો એ બંને ખૂણા કેવા હોવા જોઈએ? કોટિકોણ હોવા જોઈએ. બરાબર છે. તો બંનેનો સરવાળો કરી જોઈએ. x + x = 90 અંશ. x + x = 2x = 90 અંશ. હવે આપણે આગળ ચિત્રમાં ભણ્યા હતા એમ જ x છે ચલપદ છે, એની સાથે ગુણાકારમાં 2 છે, સામેનો ભાગ થાય તો ભાગાકાર થશે 90 અંશ ભાગ્યા 2. x = 90 ભાગ્યા 2 એટલે થશે શું? 45 અંશ. તો x = શું મળ્યું આપણે? 45 અંશ. બરાબર છે. તો x = 45 તો આપણે એવું કહી શકાય કે એવો જે આપણે ખૂણો થયો છે એ કેટલા અંશનો છે? 45 અંશનો. તો 45 અંશના બે ખૂણો લઈએ ત્યારે 90 અંશ મળી જાય. તો 45 અંશના બંને ખૂણો એકબીજાના કોટિકોણ છે એવું કહી શકાય. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. એવો ખૂણો શોધો જે તેના પૂરક કોણ જેટલો જ હોય. આગલો ચોથો દાખલો લઈએ તો એમ જ કરવાનું છે. બરાબર. ધારો કે આવા ખૂણાનું માપ x છે, એનો પૂરક કોણ પણ x જ થશે. બરાબર. હવે આપણે ખબર છે પૂરક કોણના માપ, બંને પૂરક કોણના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. કામ થશે x + x = 180. x + x એટલે 2x થશે. બરાબર છે. 2x = 180 અંશ. x ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 180 ના છેદમાં 2 આવશે. હવે 180 ભાગ્યા 2 કરીએ એટલે 90 અંશ આવશે. બરાબર છે. 90 2 180. બરાબર. તો આપણે એવું કહી શકાય કે 90 અંશ ના માપના ખૂણાનો પૂરક કોણ 90 અંશ થશે. બરાબર. અથવા તો 90 અંશ અને 90 અંશ એવા બે ખૂણા લઈએ ત્યારે એ બંને એકબીજાના પૂરક કોણો કહી શકાય. હવે જોઈએ આપણે દાખલા નંબર 6. એની રકમ કઈક આવી છે. બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 2 કયો ફેરફાર કરવો જોઈએ? ખૂણો 1 અને ખૂણો 2 આપેલા છે. ખૂણો 1 માં ફેરફાર કરવામાં આવે તો ખૂણો 2 માં કેવો ફેરફાર થાય છે? આપણે ખ્યાલ જ છે, બરાબર છે, કે આ ખૂણો 1 છે. બરાબર છે. તમને દર્શાવો, બરાબર, આવી રીતના ખૂણો 1 છે. બરાબર. હવે ખૂણો 1 હું એમ કહું
બે છે એ વધતો જશે, ખૂણો એક છે એ મોટો કરો તો ખૂણો બે છે એ નાનો થતો જશે, બરાબર છે? તો એવું કહી શકાય કે ખૂણો એક અને ખૂણો બે માં બંનેમાં બે ફેરફાર થશે, કે એક ને ઘટાડો તો બે માં એક ને ઘટાડતા જાઓ તો બે વધતું જશે, ને એક ને વધારતા જાઓ તો બે છે એ ઘટતું જશે. તો ચાલો આપણે એને લખીએ કે કેવી રીતે લખી શકાય. જોઈએ, ખૂણો એક અને ખૂણો બે પૂરક કોણ છે, તેથી ખૂણો એક અને ખૂણો બે બરાબર 180 સંસ થશે. શું કામ છે? તો કે બંને ખૂણા પૂરક કોણ હોય તો બંનેનો સરવાળો 180 થાય ને, બરાબર. તેથી કહી શકાય કે ખૂણા એક નું માપ જેટલું ઘટાડીએ તેટલું ખૂણા બે માં વધે છે. આને તમે સમજાવ્યું કે એક માં જેટલું ખૂણું વધારીએ તો બે માં ઘટશે, બરાબર છે, અને એક માં ઘટાડીએ તો બે માં વધશે. શું કામ છે? કારણ કે ખૂણો એક અને ખૂણો બે ના માપનો સરવાળો તો જ 180 અંશ જળવાઈ રહે, કેમ કે એક ઘટાડીને એક વધારે તો જ 180 અંશ જળવાઈ રહે ને, આપણે એ જાણો 180 અંશ જાળવી રાખવા પડે, બરાબર છે, તો જ એક ઘટાડીને એક વધે તો જ મેનેજમેન્ટ થઈ શકે ને, બરાબર છે. તો આ રીતે આપણે એને લખી શકીએ છીએ. હવે જોઈએ દાખલા નંબર 7. બે ખૂણા પૂરક કોણ હોઈ શકે, જો બંને કેવા હોવા જોઈએ, લઘુ કોણ હોય કે ગુરુ કોણ હોય કે કર્ણ કોણ હોય, તો ત્રણેય પરિસ્થિતિ આપણે જુદી જુદી રીતે તારવવાની છે. પેલું જોઈએ લઘુ કોણ, જો બંને ખૂણાના માપનો સરવાળો 180 કરતા ઓછો આવે થાય તો બંને લઘુ કોણ પૂરક કોણ ન હોય શકે, કેમ કે લઘુ કોણ એટલે 90 અંશ થી નાના આવે, બરાબર, 90 અંશ થી નાના આવે તો એ પૂરક કોણ હોઈ શકે નહીં. શું કામે? તો કે પૂરક કોણ નું માપ તો 180 છે, તો લઘુ કોણ નું માપ 180 સુધી આવે નહીં. બીજું જોઈએ, બીજું છે આપણે ગુરુ કોણ હોઈ શકે, તો કે જોઈએ કે બે ગુરુ કોણ ના માપ નો સરવાળો 180 અંશ કરતા વધારે થાય. આપણે ખબર છે ગુરુ કોણ એટલે 90 અંશ થી વધારે થાય, બરાબર, 90 અંશ ને 180 થાય 90, પણ ગુરુ કોણ તો 90 અંશ થી પણ વધારે છે, બરાબર. તો બંને ખૂણા ના માપ 90 અંશ થી વધારે આવી જાય તો 180 થી વધી જાય તો પૂરક કોણ માં આવી શકે નહીં. તેથી એવું કહી શકાય કે બે ગુરુ કોણ એ પૂરક કોણ ન હોય શકે, બરાબર છે, અને લઘુ કોણ હોય તો પણ ઊંચું કોણ ન હોય શકે, ગુરુ કોણ હોય તો પણ પૂરક કોણ હોય શકે નહીં. હવે તે જોયું છે કાટકોણ, એમાં જોઈએ કે બે કાટકોણના માપનો સરવાળો 180 અંશ થાય છે. આપણે ખબર છે કાટકોણનું માપ 90, બરાબર છે, બંનેનું માપ 90 હોય તો બંને સરવાળો તો 180 આવી જાય છે, બરાબર છે. તેથી કહી શકાય કે બે કાટકોણ ત્રિકોણ એ પૂરક કોણ હોય છે, સોરી, બે કાટકોણ એ પૂરક કોણ હોય છે, બરાબર. તેથી કહી શકાય કે ત્રીજું આપેલું છે કાટકોણ, બરાબર, તો એના ઉપર કે બે ખૂણા પૂરક કોણ ત્યારે જ હોઈ શકે જ્યારે બંને કાટકોણ હોય, બરાબર છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 8. એક ખૂણો 45 અંશ કરતા મોટો છે તો તે ખૂણો કોટી કોણ 45 અંશ થી મોટો હોય કે 45 અંશ જેટલો જ હોય કે 45 કરતા નાનો હોય, બરાબર, કેવો હોય છે? આ ત્રણ ઓપ્શન માંથી એ આપણે દર્શાવવાનું છે. તો ચાલો આપણે જોઈએ. 45 ના ખૂણા થી મોટો માપનો મોટા માપનો ખૂણો ખૂણાનો કોટી કોણ એ 45 ના માપથી નાના માપનો જ હોય છે, હંમેશા 45 નાના માપનો જ હોવો જોઈએ, બરાબર છે. હવે જોઈએ આપણે દાખલા નંબર 9. બાજુની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે કે નહીં? અહીં તમને આકૃતિ દર્શાવેલી છે, જુદા જુદા 5 ખૂણા આપેલા છે, બરાબર છે, એનું મધ્ય બિંદુ છે એ ઓ આપેલું છે, બરાબર છે, આ બંને રેખા છે, સોરી, ત્રણે ત્રણ રેખા છે એ છેદે છે, બરાબર છે, અને એ સી બી ડી અને ઈ ત્રણ બિંદુઓ આપેલા છે અને ખૂણા 1, 2, 3, 4 અને 5 ખૂણાના નામ આપેલા છે, બરાબર છે. તો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે કે નહીં? અહીં ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે તો વ્યાખ્યા લેવાની, બરાબર છે. તો કે હા, ખૂણો 1 અને ખૂણો 2 આસન કોણ છે. શું કામે? તો કારણ આપવાનું કે ખૂણો 1 અને ખૂણો 2 ને સામાન્ય બિંદુ ઓ, આ સામાન્ય બિંદુ ઓ આપેલું છે, તથા ખૂણો 1 અને ખૂણો 2 નું એક જ ભુજ ઓ સી એક જ ભુજ આપેલું છે, બરાબર. ખૂણો 1 અને ખૂણો 2 નું આ એક ખૂણો અને આ બીજો ખૂણો, બરાબર છે, ખૂણો 1 અને ખૂણો 2 બંનેનો સામાન્ય બિંદુ ઓ આપેલું છે અને એક જ ભુજ ઓ સી આપેલું છે, તેથી બંને આસન કોણ કહી શકાય. બીજો આવ્યો છે પ્રશ્ન, ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓ ઈ
AOC અને AOE આ બંને આસન કોણ છે તો કે નહીં શું કામ છે તો કે આ AOC અને AOE એ બંને એક જ ખૂણાના ભાગ છે બરાબર છે તો કે ના AOC અને AOE આસન કોણ નથી કારણ કે AOC એ AOE નો ભાગ છે બંને એકનો એક જ ભાગ છે અને બંને અલગ ખૂણા નથી એક જ ખૂણામાં આવી છે કેમ કે AOE ની અંદર AOC ખૂણો આવેલો છે તેથી આસન કોણ નથી હવે જોઈએ દાખલો નંબર 9 નો ત્રીજો પ્રશ્ન ખૂણો COE અને ખૂણો EOD રેખીક જોડ રચે છે ખૂણો COE એટલે CO અને E અને EOD એટલે EO અને D આ બંને ખૂણા છે એ રેખીક જોડ રચે છે કે નહીં તો કે હા શું કામ છે તો કે બંને નું મધ્યબિંદુ સરખું છે બરાબર હા ખૂણો EOC સોરી COE અને ખૂણો EOD રેખીક જોડ રચે છે રેખીક જોડના ખૂણા રચે છે કારણ આપવાનું કે બિંદુઓ સી ઓ અને ડી એ સીધી લીટી પર છે બરાબર સી ઓ અને ડી સીધી લીટી પર છે એટલે આપણે ખબર છે કે એક જ સીધી લીટી ઉપર બે ખૂણા આવતા હોય એ બંને રેખીક જોડ રચતા હોય કેમ કે બંનેનો સરવાળો 180 અંશ થતો હોય બરાબર છે તે જેથી જેના પર ખૂણો ECOE અને EOD એ છે જેથી બંને પૂરક કોણ રચે છે ચોથો પ્રશ્ન જોઈએ BOD અને ખૂણો DOA પૂરક કોણ રચે છે તો કે હા બરાબર BOD અને DOA બરાબર આ બંને પૂરક કોણ રચે છે કારણ કે BO અને A છે એક જ સીધી લીટી ઉપર આવેલા છે અને એક જ સીધી લીટી ઉપર આવેલા બે ખૂણા છે તો બંનેનો સરવાળો 180 અંશ થતો હોય બરાબર છે તેથી બંને પૂરક કોણ રચતા હોય છે હવે દાખલો જોઈએ 9માં નો 5મો ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે અહીં ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે તો કે હા અભિકોણ છે આપણે વ્યાખ્યા જોઈએ અભિકોણની વ્યાખ્યા જોઈએ દી પ્રમાણે કે સામસામેના ખૂણા જે રેખા બે છેદતી હોય એમાં સામસામેના ખૂણા હોય એ અભિકોણ હોય છે તો લખી શકાય કે હા ખૂણો 1 અને 4 એ અભિકોણ છે કારણ દર્શાવવાનું કે કિરણ સોરી રેખા AB અને CD પરસ્પર બિંદુઓમાં છેદતી રેખાઓ છે તેથી ખૂણો 1 અને ખૂણો 2 સામસામેના ખૂણા બને છે એવી જ રીતે છઠ્ઠો પ્રશ્ન છે ખૂણા 5 નો અભિકોણ કયો છે ખૂણો 5 તમને અહીં દર્શાવ્યો છે એનો અભિકોણ કયો થશે તો કે આ ખૂણો COB બરાબર ખૂણો COB અથવા તો BOC છે ઈ એનો અભિકોણ થશે કારણ દર્શાવવાનું કારણમાં એવું દર્શાવવાનું કે રેખા AB અને CD પર રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે જેથી ખૂણો 5 બરાબર ખૂણો AOD તથા BO ખૂણો BOC અભિકોણ બને છે